परमात्मा भगवान श्री हरिना सखा श्री सुदाम देव नो प्रश्न पूछवामां आव्यो। महाराज भगवान ना हवे केटला बधा चरित्रों नी चर्चा थई गई थी, राजसूय यज्ञ नी ने कुरुक्षेत्र ना मे पेला गया था ने ने बलरामजी व्रज गया था, ए अनेक अनेक कथाओ आवी जाय छे। देवकी जी ना पोताना पुत्रों ने कृष्ण भगवान लई आव्या था, ए अनेक अनेक भगवाने नाना 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 केटला बधा चरित्रों कर्या छे। जरासंध नो उद्धार करायो भीम द्वारा, ए अनेक चरित्रों छे। अने त्यारे प्रश्न पूछो परीक्षित राजाए कि महाराज हवे तो मने कंई आम बीजू पूछवानुं हूजतुं नथी, पण मैं कंई ना पूछ्युं होय અને તમને તમારી રીતે કંઈ યાદ આવતું હોય કે કૃષ્ણનું આ ચરિત્ર કહેવાનું બાકી છે, ભગવાનના જીવનનો આ પણ એક પ્રસંગ છે જે શ્રેષ્ઠ છે અને કહેવાનો બાકી છે, તો આપ આપની રીતે આપ પણ કંઈક વર્ણન કરો। અને ત્યારે શ્રી સુખદેવજી મહારાજને સુદામદેવનું સ્મરણ થયું કે ભાઈ ભગવાનના પ્રેમની અને ભગવાનની વીરતાની વાતો તો બહુ કરી દીધી મેં, ભગવાન ભાઈગા તા એ કીધું ને માખણ ચોર્યું તું એ કીધું, બધું કહી દીધું, ભગવાનમાં કેટલી સમજણ હતી, પણ ભગવાન પોતાના મિત્રો માટે થઈને કેટલો પ્રેમ ધરાવતા હતા આ કહેવાનું બાકી છે। ગોકુળ લીલામાં તો એના માટે માખણ ચોરવા જતા હતા એ વાત થઈ, પણ એક બ્રાહ્મણ દેવતા મિત્ર હતા અને એવા ગજબના બ્રાહ્મણ દેવતા કે એ ક્યારેય કોઈની સામે લાંબો હાથ કરતા નહીં। કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિયઃ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ। કૃષ્ણનો કોઈ મિત્ર હતો, વર્ણન કરતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે બ્રાહ્મણ દેવતા કેવા હતા, બ્રહ્મવિત્તમઃ, બ્રહ્મ કોઈ પણ રૂપમાં આવી જાય અને ઓળખી જાય, જેને જેને જ્ઞાન જોઈએ છે જેને જેને ભણવું છે એ લોકો યાદ રાખે, તપસ્યાથી જ જ્ઞાન મળે છે, તપસ્યાથી જ જ્ઞાન મળે છે, તપસ્યાથી જ જ્ઞાન મળે છે। આઈ હુધી ખાઈને એર કન્ડિશન રૂમમાં હોઈ જવાથી જ્ઞાન મળતા, તપે એ પામે છે, પહેલા તપો જે તપશે એને પ્રાપ્ત થશે, એટલા માટે અને આમે મારો સ્વભાવ એ છે તમારા રૂમમાં ભલે ને હોય હું ચાલુ ન કરું, કારણ કે મને ખબર છે આ બધું હાઈઠ પછી લાભ લેવાની વસ્તુ છે, આપણું શરીરને જરૂર પડે તો। એકવાર ભૂલમાં ઓલું ચાલુ ઠાકોરજી હતું મેં તો ફરી કર્યું, પણ એમાંય ભૂલી ગયા હતી ફરી ઓલા પાછું ભેપ બંધ કરવાનું રહી ગયું, એનું કારણ આવડતું નથી, જરૂરત જ નથી હોતી। જ્ઞાન જેને જોઈએ છે એવા લોકો તપ કરો, તપસ્યા વિના કોઈ નિશ્ચય, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, આ બ્રહ્મને કોઈ પણ રૂપમાં સામે જોવે તો ઓળખી જાય એવા બ્રહ્મવિત્તમ બ્રાહ્મણ છે। ભાગવતકાર કહે છે વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થોની અંદર આ વિરક્ત હતા, પ્રશાંત આત્મા, ભગવાન શાંત છે પણ ભગવાનના ભક્તો પ્રશાંત છે, શાંત ને પ્રશાંતમાં શું ફેર? મારા ગુરુદેવ ભગવાન કહે છે શાંત હોય ને એને ક્યારેક ક્રોધ આવે, શાંત કોણ છે? શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ। શાંતાકારમ, ભગવાન શ્રી હરિ શાંત છે, શાંતમ શાશ્વતમ પ્રમેયમ અનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ વંદેહમ તમશેષકારણ પરમ રામાખ્યમીશમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ
भूपाल चूड़ा यन्माया वशवर्ति विश्वमखिलं ब्रह्मादि देवासुरा यत्सत्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लवमेकमेव हि भवां बोधे स्थितिर्शावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्। ભૂલે હારી કોક દી ભગવાન નું બે વાર નામ વધારે લેવાય। રામાયણ ને જે જાણે છે, રામચરિત માનસ નું પારાયણ કરે છે, લોકોને ખબર પડી ગઈ મારે જે શ્લોક કહેવો તો એની છેલ્લી લાઈન। આમ છંદ બંધ તો બધું એક જ હરખું હતું, પરંતુ એમાં એક સુંદરકાંડ નો શ્લોક હાલતો તો એમાં બાલકાંડમાં ઘૂસી ગયો, અને પછી ભૂલ થઈ એટલે સુધારવા માટે વળી પાછા બાલકાંડ નો એ શ્લોક પણ પાઠ કર્યો। હરિ નામ કોઈ બાને લેવાય ભગવાનની કૃપા, આવી ભૂલ ભગવાન કાયમ કરાવે। ભગવાન શાંત છે, મારા ગુરુદેવ ભગવાન કહે છે ભગવાન શાંત, પરંતુ ભગવાનને ક્યારેક ક્રોધ આવ્યો। નરસિંહ ભગવાનનું વર્ણન વાંચો, ભગવાન ક્રોધ કરે છે। સંજાત કોપઃ સ્ફુરિતા અરુણાધરમ, ભગવાન કોપ કરે છે, પણ ભગવાનનો ભગત કેવો છે? પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ। ભગવાનનો ભગત પ્રશાંત હોય છે। શાંત અને પ્રશાંતમાં આ ફરક છે, જે શાંત છે એને તો ક્યારેક ક્રોધ આવે, પણ જે પ્રશાંત છે એને ક્યારેય ક્રોધ આવે જ નહીં। સુદામાના જીવનની કોઈ કથા નથી કે ભગવાનની સામે આમ ઊભો રહ્યો હોય કે પ્રભુ હવે તો બસ કરો। બીજો એવો પ્રશાંત ધ્યાનમાં આવે છે પ્રહલાદ। બાપાએ કંઈ પાર નહોતો રાખ્યો મારી નાખવા માટે થઈને, કેટલી કોશિશ કરી, પરંતુ પ્રહલાદના મનમાં એ નથી આવ્યું કોઈ દિવસ કે આ તો જો હું કરે છે ના, ક્યારેય। ઉલટાના નરસિંહ ભગવાને કીધું વરદાન માંગો, એવે સમયે ચોખ્ખું કીધું કે મારા બાપા અવિદ્વાન, એને ખ્યાલ નથી આપના સ્વરૂપનો, અને એટલા માટે થઈને એ આપની સામે ભૂલ કરી બેઠા, નિંદા કરી બેઠા, આપ એની ઉપર કૃપા કરો। આ પ્રશાંત છે, પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, જીતેન્દ્રિય છે। યદૃચ્છયો પપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી, યદૃચ્છયો પપન્નેન વર્તમાનઃ। યદૃચ્છયા એટલે કે ભાગ્યમાં જે હોય એ મળી જાય એના વડે કરીને પોતાનો વર્તમાન ચલાવતા। આ સત્ય છે, ખરેખર અતુલભાઈ ભાગવત સપ્તાહની અમારાથી દક્ષિણા નથી કહેવાતી, યજ્ઞની દક્ષિણા બ્રાહ્મણોથી નથી કહેવાતી, લગ્નની નથી કહેવાતી, દક્ષિણા જ નથી કહેવાતી, દક્ષિણા લેવી પડે એ ફરજ છે, હક નથી બ્રાહ્મણનો। મારે તમને શું કહેવું સાહેબ, આ મેં વાંચ્યું છે ને એટલા માટે થઈને ક્યારેક લોકો મને છેતરીને પહેરેલા કપડા મારી પોથી ઉપર મૂકી ગયા છે, એ મેં એને કંઈ કીધું નથી કે અહીંયા ન મુકાય, પહેરેલા, રિપીટ પહેરેલા, પણ બ્રાહ્મણની ફરજ છે, એને કશું જ કહેવાય નહીં, એને ભગવાન સદબુદ્ધિ આપે, બસ એવું જ। એટલે બ્રાહ્મણની આ ફરજ છે, કહેવાય તો નહીં પણ હવે અમે બધા કહેવા માંડ્યા, હા ન પડો તો અમે તમારી આવીએ નહીં। આ શું થયું ઘણા બહુ અમને વૈષ્ણવો તો બહુ સમજાવે, ભાગવત વાંચીને પૈસા ન લેવાય મહાપ્રભુજીએ ના પાડી, તે તમે નહીં લેતા, તમને તો જ્ઞાન છે ને, ભાગવત વાંચીને તમે પૈસા નહીં લેતા। વાલા બ્રાહ્મણ સંતોષી ન્યાસો ભે જ્યાં સમાજ ઉદાર હોય, ખિસ્સાની વાત નથી, મહાભારતને જોઈ લ્યો, ગુરુ દ્રોણ આટલો બધો પવિત્ર અને આટલો બધો તેજસ્વી બ્રાહ્મણ, પણ એના દીકરા અશ્વત્થામાને પીવા હાટું દૂધય નહોતું। દ્રોણની પત્ની ઓલા મમરા અને એવી બધી વસ્તુઓ પાણીમાં હલાવી હલાવીને એમને જ પેલાને આપતી, અને બીજા છોકરાઓને દૂધ પીતા જોઈને ઓલો અશ્વત્થામા એની માને કે તું મને દૂધ આપ, ને ઘરમાં દૂધ પણ નહીં, અને એ સમય આવી રીતે છેતરવાની કોશિશ કરે, ઓલો એકાદો ઘોટડો ભરે ને કહી દે કે આ દૂધ નથી, અને એવે સમયે કંટાળેલો એ બ્રાહ્મણ કે કમસે કમ આટલી બધી વિદ્યા મારી પાસે ને મારા છોકરાને પીવા માટે દૂધય ના મળે, આ કંઈ હકી આ કંઈ વસ્તુ થઈ। અને એટલે એ ઈને ઓલો દ્રુપદ, દ્રૌપદીના બાપા, એ બે ભેગા ભણતા ગુરુજીના આશ્રમમાં ભણતા, ત્યારે એટલા બધા પાક્કા મિત્રો હતા કે દ્રુપદે એમ કીધેલું કે મારું અડધું રાજ મારે તને આપી દેવું, તું મને એટલો વાલો છો,
પછી રાજ્ય સત્તા ઉપર બેઠો ને ખુરશી ઉપર બેઠા પછી તો સ્વાભાવિક રીતે એ કઈ ભારતમાં તો કેવું ન પડે. ગુરુ દ્રોણે વિચાર કર્યો કે મારો મિત્ર છે દ્રુપદ અને એ રાજા થઈ ગયો છે, કમસે કમ હું એના રાજ્યમાં છું, હું બ્રાહ્મણ છું, મારા છોકરાને પીવા દૂધય નહીં, રાજાની આટલી તો ફરજ હોય ને. અમારે અમારા ચોપડા ઘરે ખોલવા હોય તો અમને ગેસની ને તેલની ને અનાજની ને કપડાની ચિંતા ના હોય તો ખોલી શકીએ, બાકી તો પહેલા તો રૂપિયા ભેરા કરીને એ બધું કરવાનું કરીએ ને. આ કંઈ ખુલે જઈએ અહીંયા નિરાંત હોય, હવે અહીંયા જ ટેન્શન હોય કે આ 2000 રૂપિયા લાઇટનું બિલ છે ને પૈસા નથી ઘરમાં, તો હું ધૂળ શાસ્ત્ર વાંચી શકે બેઠું મગજમાં કે કંઈ ખોટું બોલું છું, બરાબર હાલે જ ને. આમ કહેતા આવજો એટલે મને ખબર પડે કે તમે સમજો તો છો. ગુરુ દ્રોણ જેવા ત્યાં ગયા એટલે દ્રુપદે આખી વાતને જુદી રીતે જ લઈ લીધી. બ્રાહ્મણ છો, સંતોષી હોવા જોઈએ, હરમ નથી આવતી, અડધું રાજ માગવા વયા એવા આમ તેમ. અને દ્રોણ ભણેલો બ્રાહ્મણ, તેજસ્વી માણસ, મિલિંદ કહેતો હતો ને જેને તેને નો કંઈ સલામ કરવાની હોય, સરસ શેર બોલે તો એ તરત જ પાછા પગલા વયો ગયો. કાંઈ વાંધો નહીં દીકરા, તને બતાડું કે તું આખરે તો એક રાજા જ છો. એક બાજુ પાવર હોય અને એક બાજુ નોલેજ હોય તો યાદ રાખવાનું આ બે બાંધે ને તો નોલેજ જ જીતે. શું કર્યું? હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરના મહેલની બહાર છોકરાઓ રમતા હતા, નાના નાના દુર્યોધન ને યુધિષ્ઠિર ને એ બધા. એ લોકોનો દડો પડી ગયો કૂવામાં, એ ગુરુદ્રોણના ભાગ્ય. છોકરાઓ કાઢવાની કોશિશ કરે પરંતુ નીકળ્યો નહીં. આ તો તેજસ્વી બ્રાહ્મણ હતા અને તપસ્વી બ્રાહ્મણ હતા અને આની પાસે સિદ્ધિઓ હતી, એટલે એણે એક દાભડો એ હાથમાં લઈને મંત્ર ભણીને પાણીમાં એમને નાખ્યો, દડો લઈને ઓલો દાભડો બહાર આવ્યો. કેવી તાકાત હશે આની જુઓ. અને છોકરાઓ બધા તો ખુશ થઈ ગયા, વારે વાહ, બ્રાહ્મણ દેવતા તમે માંગો, અમે રાજકુમારો છીએ, તમે જે માંગશો એ અમે આપશું. કીધું તમારી પાસે કંઈ જોતું નથી. અંદર જઈને ભીષ્મ દાદાને એમ કહ્યો કે બાયણે ગુરુ દ્રોણ આવ્યા છે. છોકરાઓ ગયા અને જ્યાં ભીષ્મ દાદાને ખબર પડી, જે કરતા હતા એ છોડીને આવ્યા છે અને પ્રણામ કર્યા પિતામહને, આમણે પણ પ્રણામ કર્યા અને પછી કીધું શું વાત છે અને આજકાલ ક્યાં છો? કીધું ક્યાંય નથી, નવરો છું. કીધું તો પછી અમારા છોકરાઓને ભણાવવા? કીધું ભણાવીશ એક એક છોકરાઓ, કારણ કે આ તો બધા દેવતાઓના અંશથી થયેલા હતા. સાક્ષાત ધર્મરાજાના અંશથી યુધિષ્ઠિર છે, સાક્ષાત વાયુના અંશથી ભીમ છે, સાક્ષાત ઇન્દ્રના અંશથી અર્જુન છે અને સાક્ષાત નાસત્ય અને દસ્ર એ બે ભાઈઓ અશ્વિની કુમાર કહેવાય એ બંનેના અંશથી નકુળ અને સહદેવ છે. ગુરુદ્રોણ મંડ્યા ભણાવવા. મનમાં જે સંકલ્પ હતો એ પકડી રાખ્યો, ભણાવી ભણાવીને એકદમ તૈયાર કરી દીધા. આજની તારીખે એનો યશ ગવાય એટલા બધા ભણાવ્યા. અને પછી જ્યારે ગુરુદક્ષિણાની વાત આવી ત્યારે ધીમેકથી કીધું કે જો મારું ભણાવેલું તમારે મને ગુરુદક્ષિણા દેવી હોય તો ઓલો દ્રુપદ છે ને એ બહુ ટેટાઈ કરતો હતો, તે દી જઈને એને જીતી આવો જાઓ. પેલા કૌરવો ગયા, એને તો દ્રુપદે મારી મારીને કાઢ્યા. અને પછી પાંડવો ગયા અને દ્રુપદને બરાબરના પકડીને જેમ પશુને લઈ આવે ને એવી રીતે હાથમાં દોયડી બાંધી હતી અને લઈને આવ્યા. ગુરુ દ્રોણે શું કીધું ખબર? તે દી તો અડધું દેવાની ના પડતો હતો ને, આજ આખું મારું થઈ ગયું. પણ અમે બ્રાહ્મણો છીએ, અમે રાજગાદી ઉપર બેઠા શોભીએ નહીં, એ હું મારા ગુરુ પાસેથી વિદ્યામાં ભણ્યો છું ને મને હજી એટલી અક્કલ છે કે અમારે ત્યાં ચડી બેહવાનું ના હોય. એટલે તારું રાજ તો હું તને પાછું આપું છું, પરંતુ આ ચીજ તારે સમજવી જોઈએ. હું ખાલી મારા છોકરાને પીવા દૂધય નહોતું એ સમજાવવા આવ્યો હતો. મેં તો ખાલી વાત રાખેલી કે તું તો એમ કહેતો હતો કે અડધું રાજ આપી દઈશ, તે મને એનાથી આગળ બોલવા જ ન દીધું. હું અડધું રાજ લેવા થોડો આવ્યો હતો. અમને બ્રાહ્મણોને આવા બધા શોખાઈ ન હોય, હારાઈ ન લાગે કદાચ હોય તો. તમે હજી સુધી કોઈ એવો બ્રાહ્મણ નહીં જોયો જેની ઈચ્છા હોય કે મારા ઘરે 5 મર્સિડીઝ ઊભી હોય, જોયો છે? બોલો, એવા શોખ ન થાય બ્રાહ્મણોને. મોટર લેતા પહેલા એ પેટ્રોલના વિચાર કરે. અમુક ક્વોલિટી હોય ને બ્લડમાં, અમુક ક્વોલિટી હોય, ક્યારેય એને એમ ન થાય કે એક આખી સોસાયટી મારી હોવી જોઈએ. ના, એને હું આપણી એક, હું તો જ્યારે આવું ત્યારે કૃષ્ણાચાર્યની બહારથી એકવાર તો બોલાવું, કયો તો હું છે? ભાઈ તમે જૂનાગઢમાં રહેતા સુદામાના ઘરમાં પ્રવેશ કરો છો, એમ જ બોલે. એટલે સુદામાની જ કથા છે, ન્યાજ પહોંચ્યા આપણે. પણ ઊંધું થયું
ગોરબાપા એ પ્રેક્ટિકલ સમજાવ્યું ને એમાં ક્ષત્રિયનું લોહી એટલે એ ઉકળી ઉઠો. પછી કર્યો યજ્ઞ, દ્રોણને મારે એવો દીકરો થાય, દ્રોણને મારે એવો દીકરો થાય. મહાભારતની સિરિયલ તમારી જોયેલી હશે, તમને ખબર છે ધૃષ્ટદ્યુમ્ન નીકળો અને મંત્ર નહોતા ભણ્યા તોય દ્રૌપદી નીકળી, અને એ દ્રૌપદી પાછી કોની હારે જ ભણી, એ જ અર્જુન હારે જે બાંધીને લઈ આવ્યો હતો દ્રુપદને. ખેર આગળ જઈને પછી તમને ખબર છે આ મિત્ર મિત્ર હતા, એકબીજાને અડધા રાજ દઈ દેવાની વાત કરતા હતા, એમાંથી એ જ દ્રુપદ પોતાના જ મિત્ર દ્રોણને મારી નાખે એવો દીકરો ઉત્પન્ન કર્યો. અને હકીકત છે હું કુરુક્ષેત્રના મેદાનમાં અશ્વત્થામા મરી ગયો છે આવું સાંભળ્યું, અને એની પાસે આમ શ્યોરિટી નહોતી કે અશ્વત્થામા એટલે મારો દીકરો કે અશ્વત્થામા નામનો હાથી, પણ મનમાં એવું ઊંધું ફિટ થઈ ગયું કે અશ્વત્થામા મારો દીકરો મરી ગયો છે. દીકરો એટલો બધો વહાલો હતો, કોણ જાણે શું થયું. ગુરુદ્રોણ ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં એમને જ બેસી પડ્યા, અસ્ત્ર શસ્ત્ર બધા છોડી દીધા, અને એવે સમયે ધૃષ્ટદ્યુમ્ન ત્યાં જઈને એ તલવાર વડે કરીને ગુરુદ્રોણનું માથું ઉતારી લીધું. બ્રાહ્મણ સંતોષી હારો, પણ સમાજ ઉદાર હોય તો. જો સમાજ ઉદાર ન હોય તો બ્રાહ્મણ સંતોષી કેવી રીતે રહી શકે? સમાજ ઉદાર છે કે નહીં તો કહેવાની જરૂર નથી ને, નહીતર બ્યુટી પાર્લરનું બિલ બોલો અને બ્રાહ્મણની દક્ષિણા બોલો, ઢોલી ઉપર ઉડાડવાના પૈસા બોલો અને બ્રાહ્મણની દક્ષિણા બોલો, મંડપ સર્વિસ અને ડેકોરેશનના પૈસા બોલો અને બ્રાહ્મણની દક્ષિણા બોલો, કેટરિંગ વાળાનું બિલ બોલો અને બ્રાહ્મણની દક્ષિણા બોલો, કંકોત્રી કેટલા રૂપિયાની પસંદ કરો છો અને બ્રાહ્મણની દક્ષિણા બોલો, નાચવા ગાવા વાળા જે વેશ્યા જેવો વ્યવસાય અપનાવીને બેઠા હોય એવા લોકોને તેડવા માટે મોટરું મોકલે, અને ગોરબાપા પોતાના બાઇકમાં આવતા હોય ધૂળ પડી, કેનું સન્માન કરાય ને કેનું સન્માન ના કરાય એટલું તો સમજો. એટલા માટે થઈને તે દિવસે તમે તો કોણ જાણે એ દાદાને કેવી રીતે જોતા હતા, તમને ખબર, મને ખબર હતી કે આની કિંમત શું છે. એટલે વ્યાસપીઠ ઉપરથી યાદ રાખજો, ગમે એવા સંતો મહંતો આવે અમે ઊભા ન થઈએ, પણ સાક્ષાત વેદ હતો અને વેદ તો આપણા બધાના મૂળિયા છે, એટલા માટે થઈને ઊભો થઈને દંડવત પ્રણામ કર્યા. અમારે તો આમાં જ હોય, છતાંય મેં દક્ષિણા દીધી, અમે તો ઇનકમિંગ વાળા જ છીએ ને, અમારે આઉટગોઈંગ ન હોય. પણ છતાંય તે દક્ષિણા ધરવાનું કારણે કે આટલા જણા જોવે છે, શીખે કે કોનું સન્માન થવું જોઈએ, સન્માન કરવા યોગ્યનું જ સન્માન થવું જોઈએ, અને હવે બીજું સન્માન કરવા યોગ્યનું સન્માન થવું જ જોઈએ. એકવાર નીવડે પછી તો ચોક્કસ એને આદર મળવો જોઈએ. તો શ્રી સુદામદેવ એ જીતેન્દ્રિય છે, યદૃચ્છયોપપન્ને ન વર્તમાન, એની મેળે જે મળી જાય એમાં હલાવી લેતા હતા. એનું કારણ કે એ સમયમાં સમાજ એવો હતો, એને કૃષ્ણના તમે પેલા જુઓ છો, એ સમયમાં એટલા બધા દૂધ દહીં હતા કે ઢોળી હગાતા હતા. ગોકુળની ગલીઓમાં દૂધ દહીં ઢોળાઈ જાય તોય વાંધો નહોતો, એટલું બધું દૂધ દહીં હતું. જ્યાં પાણીની દયા હોય ભગવાનની, ન્યાય એ લોકો પાણી કંઈ બહુ ચિંતા ન કરે. બિલ ન આવતા હોય એવા મંદિરમાં તમે ગમે ત્યાં જાઓ તો લાઇટું પૂજારીજી છે ક્યારેય બંધ જ ન કરે. જેણે લંગર નાખ્યા હોય એ લોકોએ તે લાઇટ પંખા ચાલુ જોઈએ ના, કેમ કે બિલ જ નથી ભરવાનું. અતિશય હોય ત્યાં કંઈ ચિંતા ન હોય ને. સુદામદેવ યદૃચ્છયોપપન્ને ન વર્તમાન, જે કંઈ મળી જાય એનાથી ચલાવી લેનારા. પણ એક સમયે ભગવાને પરીક્ષા કરી, ગ્રહસ્થાશ્રમમાં હતા, બાળકોય હતા, પત્ની બાળકો બધા પરિવારવાળા છે, અને કોઈ સમયે કહે છે ભોજનની બહુ ખામી થઈ, બહુ બહુ દિવસો સુધી. નહીતર સુશીલા તો સુદામદેવના એવા પત્ની છે કે કંઈ પણ આવે ને એટલે પહેલાં સુદામાને જમાડે, પછી વધે તો છોકરાઓને જમાડે, પછી વધે તો પોતે ખાય. માતાજીઓ બધી એવી જ હોય, કંઈ સુશીલા નવી નવાઈની નહોતી, આપણા દેશની બધી માતાજીઓ આવી જ છે. હં, કે એની નજર પડે કે શાક ઓછું છે એટલે એ શાક સૌથી પહેલાં મને નથી ભાવતું એમ ઘરની માં હોય બોલે, મને આ શાક જરાય ન ભાવે. હકીકત ન હોય, ખોટું બોલતા હોય, પણ એનો મતલબ એમ હોય કે તમે બધા પ્રેમથી ખાજો. સુશીલાજી જેવા પત્ની છે, ઘણા દિવસોના ભૂખના કડાકા થયા છે, અને એક સમયે સુદામદેવ માળા જપતા હતા ત્યાં સુશીલાજી આવીને ઉભા. સુશીલાજીએ કંઈ બોલ્યા નહીં, આમ સામે નીચું જોઈને ઉભેલા, એટલે સુદામદેવે કીધું દેવી કંઈ કહેવું છે? કીધું હા કહેવું છે. શું? કીધું હવે આ ઘરની અંદર 11-15 દિવસે એકવાર આવે, પણ આપણા ઘરમાં દરરોજની થઈ પડી છે. કેલેન્ડરમાં 15 દિવસે એકવાર 11 આવે, પણ આપણા ઘરમાં
દરરોજની થઈ ગઈ છે, કંઈક કરો ને, શું કરું દેવી? કીધું, મેં એવું સાંભળ્યું છે કે તમારા મિત્ર છે દ્વારકાના નાથ કૃષ્ણ ભગવાન. કહું, હા મિત્ર તો છે. કીધું, જાઓ ને. અરે દેવી, આ શું બોલ્યા? તું સમજું છે, હું તને શું કહું? માંગતા લાજી મરું, હું માંગી ના શકું. દેવી યાદ રાખજો, મિત્ર ભલે હોય પણ એક મિત્ર આર્થિક દ્રષ્ટિએ બહુ ઊંચા લેવલ ઉપર પહોંચી જાય, પછી એ ભલે મિત્ર હોય પણ એને ત્યાં જેનું આર્થિક લેવલ ડાઉન છે એવા મિત્રએ જાતા પહેલા વિચાર કરવો. અત્યારે ખાનદાની પૈસાના આધારે મપાય છે. અત્યારે તમે હારા છો કે ખરાબ છો એ કપડાં જોઈને નક્કી થાય છે, અને એટલે જ સોફેસ્ટિકેટેડ ચોર લોકો વધતા જાય છે. હારા કપડાં, ટાઈ, સૂટ બૂટ પહેરવાવાળા ચોર વધતા જાય છે. કપડાં ઉપરથી નક્કી કરવામાં આવે છે કોણ ખાનદાન છે અને કોણ ખાનદાન નથી. તરત જ સુશીલાજીએ કહ્યું, મહારાજ તમે ખાલી મળવા જાઓ, માંગવા નહીં. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. માંગવા નહીં પડે, હજાર હાથ વાળો છે, તમને જોશે ત્યાં જ સમજી જશે અને ખુશ થશે. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે રે, ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે રે, હે ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે રે, ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે રે. સુદામદેવને જ્યાં આવી વાત કરી એટલે તરત જ એટલા બધા પ્રસન્ન થયા કે વાહ તારી વાત સાચી. પણ વળી પાછો સવાલ છે સુશીલા, ગરીબોને સવાલ બહુ. હું સવાલ છે? કીધું, જેમ મારા લગ્ન થઈ ગયા ને મારે ત્યાં છોકરા છે, એને લગ્ન થઈ ગયા હશે ને એને ત્યાં છોકરા હશે. કીધું, હા તો. કીધું, પણ જેને ત્યાં નાના બાળકો હોય, કોઈ મંદિરે જઈએ, કોઈ ગુરુ પાસે જઈએ, કોઈ રાજા પાસે જઈએ, આપણે ત્યાં નિયમ છે ખાલી હાથે ન જવાય. આ હા હા, જેના ઘરમાં ખાવાનું નથી એ ભરેલા હાથે જવાના સંકલ્પ આ ખુમારીએ જ એને સુદામો બનાવ્યો. એટલે આ એના ડાયલોગ ઉપરથી યાદ રાખજો, ચાર મુઠ્ઠી તો ચાર મુઠ્ઠી, કાચા તો કાચા, પૌવા તો પૌવા, ગંધારા કપડામાં બાંધેલા પૌવા તો એવા, પણ એ દેવા ગયા તા લેવા નહીં છે ને. જ્યાં આવી વાત કરી એટલે સુશીલાજી કીધું, એમ તમે ચિંતા કરો માં, એમ તો અમારે વાટકી વ્યવહાર હોય. તરત જ બાજુમાં એક બ્રાહ્મણ દેવતાના ઘરે ગયા છે, બ્રાહ્મણનું લીધું, અને ઓલો તો એટલો રાજી થયો છે કે આ જે કોઈ દી કોઈના ઘરે માંગવા ન જાય, આજ મારે ત્યાં કંઈક લેવા આવ્યા છે. બહુ સારી વાત, પોતાના ઘરમાંથી સુંદર સુંદર પાત્રોની અંદર ભરીને પૌવાનો ઢગલો કરી દીધો. તરત જ સુશીલાજી કીધું, ભાઈ આટલું બધું નહીં જોઈએ. યાદ રાખજો, જે જેને જોઈએ એને તો તમે દઈ શકો, પણ જેને જોતું નથી ને એને તમે ના આપી શકો. તમારી પાસે ગમે એટલું હોય તમે આપો, એનાથી તમે આપી નથી શકતા, એ લે છે એટલે તમે આપી શકો છો. જો લે નહીં કોઈ તો તમે આપો કેમ? લેનારો મહાન છે. ગાંધીજીએ આ શીખવાડ્યું છે આખી સરકારોને બધીને, આપણે ત્યાં જે કોઈ આવે છે આપણો નોકર નથી, આપણે એના થકી ઉજડા છીએ, આપણે એની સેવામાં છીએ. આટલું નહીં જોઈએ. પેલા એ કહ્યું, કાંઈ વાંધો નહીં, મેં તો મારી પાસે મારી ભાવના પ્રમાણે મૂકી દીધું છે, પ્રેમથી તમને જેટલું યોગ્ય લાગે એટલું લઈ લ્યો. ચાર મુઠ્ઠી પૌવા લેવાને માટે થઈને વિચાર કર્યો શું કરું ને, ત્યારે ઓલો જોવે છે બ્રાહ્મણ દેવતા, એને જરા ભગવાનની દયા હતી, જોવે છે એવી રીતના પોતાની સાડીનો પાલવ ફાડી નાખ્યો. અરે કીધું, હા હા માં, શું કામ એને ફાડી નાખો? તમારે પૌવા બાંધવા માટે પોટલી બનાવવી છે ને, હું સમજી ગયો. તરત જ સારામાં સારા વસ્ત્રો મૂકી દીધા. સુશીલાજી ના પડી, નહીં જોઈએ. ખુદદાર માણસો હોય ને એની વાણીમાં એટલું તેજ હોય કે ઓલો બે ડગલા વાહે વયો ગયો. વાંધો નહીં, તમને તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો. નહીં જોઈએ કીધું એટલે સીધો પાછળ, પણ આંખમાં બહુ આહુડા આવ્યા કે ભગવાન તુંય પણ ગજબ છો, જેને ઘરે ખાવાનું નથી એને પણ ખુદદારી દીધી તો જોતો કેવી દીધી છે. પૌવા મારે ત્યાંથી, પણ કેમ કે પાલવનું કપડું છે, કીધું આ એક્સ્ટ્રા હોય, આની કઈ જરૂર ન હોય, હોય તોય ઠીક, ન હોય તોય ઠીક, કામમાં નડે એમ કરીને ફાડી નાખ્યો. પોતાના બે ત્રણ ગાંઠું મારી ત્યાં તો હરખું થયું, અને એની અંદર ચાર મુઠ્ઠી પૌવા આવ્યા છે. ગાંઠ મારી અને કીધું, બસ ભાઈ તમારો બહુ બહુ ધન્યવાદ, ઠાકોરજી તમારા ભૈરા ભંડાર રાખે, એમ કરીને આ ખાનદાન બ્રાહ્મણની પત્ની ત્યાંથી ઊભી થઈ ગઈ સુદામદેવની પાસે, જઈને કે લ્યો
વાટકી વ્યવહાર છે, જેથી મારે ન્યા આવશે તેથી હું પાછું આપી આવીશ. કરોડ અબજ રૂપિયાના આશીર્વાદ દઈ આવી તો કહેતા નથી. સુદામદેવે લીધી છે પોટલી, પૌવાની પોટલી જેષ્ઠી કાય લટકી, પૌવાની પોટલી અને મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી. હવે ભાવ વિભોર થઈ જાય છે રે, હવે ભાવ વિભોર થઈ જાય છે રે, હે હવે ભાવ વિભોર થઈ જાય છે રે, હવે ભાવ વિભોર થઈ જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકા જાય છે, સુદામદેવ હાલતા થયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નામ લેતા લેતા ભગવાન શ્રી હરિના તરફ જ્યાં એક ડગલું આયલા ત્યાં તો દ્વારકામાં ભગવાન શ્રી હરિ ઉભા થઈ ગયા. ગરુડ, ગરુડજી બાજુમાં હતા કે ભાઈ હું આયે જ છું, હું છે? અરે કીધું સુદામાજી આવે છે, કેટલા દિવસથી ભોજન નથી કર્યું ને તડકામાં હાલે છે, આ હમણાં બેભાન થઈને પડી જશે, પડે ભલે પણ તારી ઉપર પડવા જોઈએ. ગરુડજી કીધું જોવા ગયા સરકાર, અને ગોમતીજી થી ગરુડજીએ પાંખો ફેલાવી પોતાની અને ઉડ્યા પોરબંદર બાજુ. એને તો કઈ એરપોર્ટ જોઈએ નહીં. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નું નામ લેતા લેતા સુદામદેવ પધારી રહ્યા છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ખાતે જાત મગ મેં હરે કૃષ્ણ રામ, ગાવે જાતે મગ મેં હરે કૃષ્ણ રામ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે પુરાણે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે પુરાણે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે પુરાણે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે પુરાણે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. સુદામદેવ પધારી રહ્યા છે, આ બાજુથી ગરુડજી નીકળ્યા, પણ થોડીક વાર પૂરતું નામ સંકીર્તન માંડાયેલું, કારણ કે આટલા દિવસની ભૂખ અશક્તિ અને એના કારણે થઈને જ્યાં અતિશય તડકો લાગ્યો છે ત્યાં તો મૂર્છા, અને એના કારણે થઈને સુદામદેવ કહે છે પડ્યા, પણ ગરુડ ઉપર પડ્યા. ગરુડજીએ તરત જ પાછી પોતાની પાંખો ફેલાવી દીધી ને સીધા દ્વારકા તરફ ઉડી ગયા. હે હાચું કહેજો, ગરુડ ઉપર કોણ બેહે? વિષ્ણુ બેસે ને, જે વિષ્ણુની ભક્તિ કરે એ તો ગરુડ ઉપર ચડી જાય, વિષ્ણુ બની જાય. ભગવાનમાં દેતા હે તબ છપ્પર ભાડ કે દેતા, એવું નહીં કે અમારી પર્સનલ મોટર છે, આની જેમ આમ કે રાખો અમારી છે જ નહીં, તો નવું ના છૂટે, એકાદું ઠોઠિયું પડ્યું હોય તો કે દઈ દે નહીં. પણ બ્રાહ્મણ બ્રાહ્મણની કિંમત કરે આ બહુ ઓછું જોવામાં આવે. એ હજી મારે બપોરે કહેવાનું છે, મેં રાખી મૂકી છે તમને. અઘરો વિષય છે. પરમાત્મા જ્યારે દેવા બેસે છે એ સમયે આપણે ચર્ચા કરી ગયા, બેલેન્સ જોઈને ચેક લખે એ મહાદેવ નહીં, દેતા હે તબ છપ્પર ફાડ કે, અવઢર દાની છે સાહેબ.
શંકર વિશે તો એવું કહેવાય છે, મારે શું કેવું તમને, આમ કહે છે શિવના મંદિરમાં કોઈ આમ સામે હાથ જોડીને ઉભો રહીએ ને એ શિવથી સહન ન થાય, ભૂપાલીમાં કહે છે ને, જાચીએ ગિરિજા પતિ કાશી અણિમા દિક ભવન જેહિ દાસી, જાચીએ ગિરિજા પતિ કાશી અણિમા દિક ભવન જેહિ દાસી. અણિમા મહિમા લઘિમા આ બધી અષ્ટ સિદ્ધિઓ નવનિધિઓ જેના ઘરે દાસી છે એવા ગિરિજાપતિ કાશીવાળા ગિરિજાપતિને આપણે સૌ જાચીએ, એની પાસે માંગીએ. કેમ માંગણી કરવી? તો વિચારીને જોઈને માંગવું જોઈએ. કહ્યું આને તમે જોઈ લો, આના જેવો કોઈ છે નહીં. દીન દયાલ દ્રવત પુનિ થોરે, ભગવાન મહાદેવનું વર્ણન છે. દીન દયાલ દ્રવત પુનિ થોરે, દીન દયાળ છે, દીનને જોયો નથી ને એની દયા દ્રવવા માંડે, જેમ પાણી ઢોળાઈ જાય એમ એની આની દયા ઢોળાઈ જાય. દીન દયાલ દ્રવત પુનિ થોરે, થોડુંક એવું આપ્યા ભેગા તો એ દ્રવી જાય, એ ઢોળાઈ જાય આપણા ઉપર. બીલીપત્ર, પાણી, બીલો, ધતુરો, કોઈને કામ ના નહીં, આ બધા અહીંયા ચડે. દ્રવત પુની થોરે અને આપે ત્યારે ચપટી ભભૂત મે ખજાના કુબેર કા. દીન દયાલ દ્રવત પુનિ થોરે, દેખી ન સકહી દીન કર જોરે, દેખી ન સકહી દીન કર જોરે. ભગવાન મહાદેવ કોઈ દીન ને કર જોરે દેખી ન સકહી, હાથ જોડે ને શિવથી જોવાય નહીં. તું તું હાથ જોડમાં તારે શું જોઈએ બોલ જલ્દી, ભોગ મોક્ષ જે જોતું એક ચપટીમાં બધું છે, જલ્દી બોલ. આનો સીધો મતલબ ખાલી આટલો જ છે કે એની પાસે બધું છે વાલા, જેના તેના પગ નહીં પકડતા, જેના તેના ઓબ્લિગેશન ના લેશો, જ્યારે ભીડ પડે ત્યારે ગુંડાઓના પગ ન પકડાય, ગોવિંદ ના પકડાય. જરૂરત પડે ત્યારે જેને દ્રૌપદી ના ચીર પૂરા એ તમારા ન પૂરે. પુષ્પદંત નો મનોરથ પૂરો કરે એ મારો તમારો ન કરે. ભગવાન મહાદેવની પાસે જજો, કારણ કે દેખી ન સકહી દીન કર જો રે. ભગવાન મહાદેવ કોઈને આમ હાથ જોડેલો જોઈ નથી હકતા, એટલે જાચીએ ગિરિજા પતિ કાશી અણિમા દિક ભવન જેહિ દાસી, અણિમા દિક ભવન જેહિ દાસી. આપે ત્યારે પોતાનું બેલેન્સ નથી જોતા, દેતા હે તબ છપ્પર ફાડ કે દેતા હે. ગરુડજીના ઉપરથી સુદામદેવજીને ત્યાં નીચે ગોમતીજીના કિનારે ઉતાર્યા છે, અને પછી તો જરાક 4 વાગ્યાનો સમય થયો ને આમની નજર, આંખો ખુલી, મૂર્છા વીતી ગઈ અને સામે જોયું તો આ હા હા હા, ધોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, ધોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. કોક દ્વારકાવાસી નીકળ્યો એને પૂછ્યું કૃષ્ણ ભગવાનને મળવું છે, પોરબંદર થી આવ્યો છું, ઘર કઈ બાજુ છે? એને કીધું કે મહારાજ આ 52 ગજની નથી દેખાતી, આના સિવાય કોઈની 52 ગજની નથી મહારાજ, બીજા બધા તો આની કોપી કરે, પહેલી 52 ધજની આની જ છે. અને જ્યાં સફેદ ધજા જોઈ સુદામદેવ, કવિ લખે છે જોતા હૃદય ઠરે. અતુલભાઈ આ બહુ સવાલ છે,
કારણ કે જ્યારે આપણે જેની ભેગા ભણતા હોય એને ત્યાં ધોરી ધજા ફરફરતી હોય અને આપણે ત્યાં કાયમની અગિયારસ હોય તો એની ધજા જોઈને આપણું હૃદય ઠરે કે જોતા હૃદય બળે, શું થાય? ઠરે ના ઠરે પણ ન્યાજ સુદા મામાને આપણામાં ફેર પડી જાય છે. મિત્રના એ સુખને જોઈને પ્રસન્ન થયા છે, કેમ કે એનું કારણ એ કવિએ તરત આપ્યું છે. ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. જુઓ સુદામા જ દ્વારકા જાય છે, જુઓ સુદામા જ દ્વારકા જાય છે. તરત જ વિચાર આવ્યો છે કે હા હા ભાઈ, બને આને ત્યાં થોડી ધજા નો ફરકે તો કેને ત્યાં ફરકે. કેમ? કહ્યું ગુરુદેવે જયારે ભણાવી લીધું ને ત્યારે પૂછ્યું તું કે ગુરુ દક્ષિણામાં શું આપશો. બંને ભાઈઓ એમ કીધું તું ગુરુદેવ આપ જે માંગો તે. અને એ સમયે ગુરુદેવે તો કઈ નહોતું માંગવાનું, પરંતુ ગુરુદેવના પત્ની એમ કીધું કે મારે માંગવું છે. કેમ? કીધું એક દિવસ હું ગાય દોતી હતી ને તમારી પાસે બેઠો બેઠો આ કનૈયો ભણતો હતો, અને મેં એમ કીધું લાલા દોણી લાવતો અને તમે કંઈક મહત્વનું ભણાવતા હશો એટલે એને હારા એ એક હાથે તો આમ લખતો હતો અને એક હાથે આમ લાંબો કર્યો હાથ, એક જ હાથ લાંબો કર્યો. રસોડામાંથી દોણી લીધી, મને દીધી ને ભણવાનું ચાલુ અને હાથ પાછો આ મંદિર આવી ગયો. તેદી મેં જોયું ત્યારે ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય ગોવાળિયો નથી, આ તો પરાત્પર પરબ્રહ્મ હોઈ શકે. આવી રીતના પોતાની ઇન્દ્રિયોને વધારવી ઘટાડવી હનુમાનજી કરી શકતા હતા તો એના સ્વામીએ કરી શકે ને. આ કોઈ સામાન્ય નથી. જ્યારે ગુરુ દક્ષિણા માંગવાની હોય ત્યારે હું માગીશ આની પાસેથી. અને એ સમયે કીધું પ્રભાસમાં અમે ગયા હતા કોઈ સમયે, અને એ સમયે અમારો દીકરો દરિયામાં પડીને મરી ગયો. લાલા દક્ષિણામાં અમને અમારો એ દીકરો જોઈએ છે. અને ગુરુ સાંદિપનીને એ કૃષ્ણ અને બલરામ બંને જણાએ જઈને એનો દીકરો જે મરી ગયો હતો એ પણ પાછો લઈ આવીને આપ્યો છે. ગુરુદેવની આવી સેવા તો કયા શિષ્યએ કરી હશે, બરાબર છે? આને ત્યાં થોડી ધજા ફરકવી જ જોઈએ, કારણ કે એણે ગુરુના વંશની ધજાને ફરકતી રાખી હતી. આજ આની યાદ રાખો, એક મહત્વની ચીજ યાદ રાખો. તમને જેના આચરણમાં વિશ્વાસ હોય, તમારું જ્યાં ગુરુસ્થાન હોય ત્યાં સેવા કરવાથી શું થાય? જો સંપત્તિ તો આપણા સૌના ભાગ્યમાં હોય એમ આવી જાય, ટાઈમ થાય એટલે બધી તડકી છાણી જે કંઈ લાગુ પડતું એ બધું આવી જાય. પણ એવું છે, રૂપિયો આવે એ જુદી વાત અને રૂપિયાની મોજ લઈ હગો ને એ જુદી વાત, એમાં ફેર છે. જીવનમાં આપણને કંઈક પ્રાપ્ત થાય એ જુદી વસ્તુ અને એનો આપણને આનંદ હોય એ જુદી વસ્તુ. આ મને કોઈક ધરાર બિહાડી દે એ જુદું અને હું મારી મોજથી લલકારતો હું એ આખી વાત જુદી થઈ જાય છે. ગુરુ સેવા જે કરશે ને એને જે કંઈ મળ્યું હશે ને એનો એને આનંદ હશે, કારણ કે એ આનંદ કમાઈ હગાતો નથી, એ તો કોકના આશીર્વાદથી જ મળે છે. આનંદ જોતો હોય તો તમારી પાસે જે છે એનો આનંદ જોતો હોય તો ગુરુનું શરણ ગ્રહણ કરો, એની સેવા કરો અને એ ક્યારેક આશીર્વાદ આપશે. તો રૂપિયો તમે બનાવી લેશો પણ એ રૂપિયાની તમે મોજ પણ લઈ શકશો. રૂપિયો હોવો જુદી વાત છે અને એની મોજ લઈ શકવી જુદી વાત છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. જુઓ સુદામા જ દ્વારકા જાય છે રે, જુઓ સુદામા જ દ્વારકા જાય છે. ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે સુદામદેવ જાતા હતા એને રોકવામાં આવ્યા વગેરે. ભાગવતમાં એવું લખેલું નથી, ભાગવતની અંદર ચોખ્ખું લખેલું છે. જે રીતના અલગ અલગ પહેલાં દ્વારકાધીશનો મહેલ, તો પછી પહેલાં તો સૈનિકોની છાવણીઓ છે, એ પછી બધા એના સેવકો આવે ને એ પછી એટલા બધા દરવાજા ને એ બધું સુદામદેવ પાર કરતા ગયા. કારણ કે નિયમ હતો, કોઈ યાચક આવે, કોઈ બ્રાહ્મણ દેવતા આવે એને ક્યાંય કોઈએ રોકવા નહીં. ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં જઈ શકે. અને એટલા માટે ભગવાન શ્રીહરિ જ્યાં બિરાજેલા હતા એ મહેલમાં સુદામદેવ વગર કોઈના રોયકા સીધે સીધા પહોંચી ગયા છે. બસ જ્યાં પહોંચ્યા ત્યાં તો પોતે જાણે કે બ્રહ્માનંદમ ગતો યથા, એ જાણે બ્રહ્માનંદની અંદર ડૂબી ગયા હોય એવો અનુભવ થયો છે. અને જ્યાં સુદામદેવને જોયા કૃષ્ણએ આટલા વર્ષ પછી,
ભણતા હતા ત્યારે ભેગા હતા અને અત્યારે કેટલા વર્ષના વાણા વયા ગયા અને પોતાનું સ્ટેટસ કેટલું બધું ઊંચું વયું ગયું છે, એવે સમયે પણ એ સુદામાને જોઈને ઓળખી ગયા કે આ સુદામા છે. આ એક ખાનદાની છે, બાકી તો જરાક 5-25 લાખ થાય તા તો માણસ ભૂલી જાય. ટાઈમ નથી, પાપ કરવાનો તો ટાઈમ છે તારી પાસે, દોસ્તારોને મળવાનો કેમ ટાઈમ નથી, ચોરીયું કરવાના તો ટાઈમ છે, ખોટું બોલવાનો, વ્યભિચાર કરવાનો ટાઈમ તો છે, હગાવાલાઓને મળવાનો કેમ ટાઈમ નથી. જ્યાં જોયા સુદામદેવને, ભાગવતકાર સ્પષ્ટ નોંધે છે, આંખમાંથી ગોવિંદને પણ આંસુડા પડવા માંડ્યા. મારો બાપ આવ્યો, મારો સુદામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો મિત્ર આવ્યો. 4-4 પગથિયા ઠેકતા ગોવિંદ ઉતર્યા છે નીચે અને ભગવાન શ્રી હરિ દોડીને ગયા છે અને સુદામદેવને ભેટી પડ્યા છે. સુદામાએ પણ આલિંગન કર્યું છે, ક્યાં કેટલા દિવસ સુધી ભોજન નથી કર્યું, શુકલકડી બ્રાહ્મણનું શરીર અને ક્યાં ગોવિંદનું સચ્ચિદાનંદ શ્રી વિગ્રહ, પરંતુ ભેટી પડ્યા. હું કામ, આ ચરિત્રની પૂજા છે. અનેક બ્રાહ્મણો એમને ત્યાં આવતા હતા આશીર્વાદ દેવા માટે, ભગવાન આવી રીતે દોડીને જતા હતા અને ભેટતા નહોતા, પણ આ ચરિત્રની પૂજા છે કે ખાનદાની જોઈ લીધી, ભગવાનના નામની માળા ફેરવતો તો એમાં એક પણ માળા ઓછી ન કરી, કોઈ દી ફરિયાદનો હરફ નથી ઉચ્ચાર્યો કે અમે અટલા દીથી ભૂખ્યા છીએ. પછી તો ભગવાને પણ છોડી દીધા, સુદામદેવે છોડી દીધા, લઈ આવ્યા, પોતાના આસન ઉપર બિરાજમાન કર્યા છે અને પછી પોતે પોતાના હાથેથી સુદામદેવના ચરણ પકડ્યા છે. ભગવાન બ્રહ્મણ્ય દેવ છે, જગતના નાથે એનું ચરણોદક પોતાના મસ્તક ઉપર લીધું છે. એક મિત્ર બીજા મિત્રના પગ ધોઈ હગે, બહુ મોટી ઘટના છે. અભિમાનનો લેશ ન હોય ને તો થયા. બંને મિત્ર છે, સ્વામી સેવકનો સંબંધ નથી, મિત્રનો સંબંધ. છતાંય એક મિત્ર બીજા મિત્રને આટલો બધો આદર આપી શકે, આ બહુ મોટી વાત છે, હેલું નથી જરાય. અર્જુન પણ મિત્ર છે અને કૃષ્ણ પણ મિત્ર છે, છતાંય એ મિત્રતાની વચ્ચે પણ અર્જુન એમ કે હું તમારો ચેલો ને તમે મારા ગુરુ, મને હરખું સમજાવો, નહીંતર આ મારે આની સામે મારવાનું મને જીવ નથી હલતો. મિત્ર મિત્રને એમ કે હું તારો ચેલો ને તું મારો ગુરુ, આ કોઈ સામાન્ય નથી. ઉદ્ધવે મિત્ર હતો, પણ એ જાણે કૃષ્ણ સ્વામી હોય એવી રીતે જ રહેતો. વિભીષણને પણ મિત્રનું પદ આપ્યું છે, પરંતુ વિભીષણ પણ સેવક હોય એવી રીતે રહેતા હતા. સુગ્રીવને પણ મિત્રનું પદ આપ્યું છે, પણ એ સ્વામીની જેમ જ વર્તન કરતા હતા. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ સ્નાન વગેરે કરાવે છે, ભોજન કરાવ્યું છે, બંને જણા બેઠા. ભગવાન ધીમેકથી કહે, લગ્ન થઈ ગયા? તો હા, લગ્ન થઈ ગયા. શું નામ છે ભાભીનું? કઈ કીધું નહીં. બોલ બોલ, એમાં કઈ નહીં, 2015માં તો બધા બોલે છે. હા, આપણે ઘરે જઈએ તો કે શ્યામ ભાઈ બેહો, પિયુષ હમણાં આવશે. આપણે એમ થયે, છોકરો ગયો હશે ટ્યુશનમાં, ત્યાં તો છોકરો નહીં, છોકરાનો બાપ હોય. આગળ પાછળ શ્રી ભાઈની તો વાત મૂકો, સીધે સીધું પી હાવ પિયુષ જ કહી દે. કંઈક તો ફેર રાખો, કોણ પિતાજી છે ને કોણ એનો દીકરો છે, એમ નામ બોલો તો કંઈક તો ફેરફાર થવો જોઈએ. બોલ બોલ, હવે 2015માં તો એવું કહીને કીધું, સુશીલા. ઓ વાહ, હારું. પછી કે, હે સુદામા, આપણે બે મિત્ર ખરા કે નહીં? કીધું, આપણે પાક્કા દોસ્તાર. કીધું, તો તું તારા લગ્નમાં પાક્કા દોસ્તારને જ ભૂલી ગયો? સુદામાને એ નહોતી ખબર કે વાહેથી આ ધોખો આવશે, આ હોનાની દ્વારકાવાળાને મારા લગ્નમાં આવ્યા વિનાનો અધૂરો રહી ગયો. સુદામાજી કીધું, એ તારા જેવડા ન પોહાય અમને, તારી રિટર્ન ટિકિટ ન દઈ શક્યા અમે, અમે અમારે ખાવાનું નથી ને, તને ક્યાંથી બોલાવવો. પછી સુદામાએ તો કીધું કે અમારું તો બધું એવું હોય ને, એમાં અમે કેમ બોલાવીએ, ના તેને કરીને વાળ દીધું. પછી ધીમેકથી સુદામાએ પૂછ્યું કે તારા થઈ ગયા? કીધું, હું? કીધું, લગ્ન. હા હા, ક્યાં? કીધું, કોણ? કીધું, તારા ઘરના. ક્યાં? કીધું, આ ચારેય બાજુ દેખાય છે, શું છે બધું? કીધું, પણ આમાંથી કોણ? કીધું, આમાંથી કોણ નહીં, આમાંથી બધા ઈ જ છે. અને હજી જાજા અહીંયા આવે તો બહુ ટોળું ભેગું થઈ જાય, એટલે મેં ના પાડી છે કે હો હોને ત્યાં જ રહેજો. આ જે મેઇન 8 છે ને, એને જ અહીં રાખ્યા છે, બાકી તો એ સિવાયના 1500 ઘરમાં છે. ધીમેકથી સુદામાએ પૂછ્યું, હું તો એકવાર ભૂલી ગયો, તું તો 1500 વાર ભૂલી ગયો મને. કૃષ્ણ ભગવાન કહે, એ તો બરાબર છે, બરાબર છે. હમણાં વરસાદને કેવું છે પોરબંદરમાં? કીધું, વાત બદલમાં. સુંદર ભોજન વગેરે કરાયું સુદામદેવને. પછી ભગવાન શ્રીહરિએ વિચાર કર્યો, મારો ભગત છે, માગશે તો નહીં જ, મરી જશે પણ માગશે નહીં. દેવા આવ્યો છે, પણ મારા સોનાના મહેલોને જોઈને દેવાએ એનો જીવ હાલતો નથી, કારણ કે એ ગંદા કપડામાં બાંધેલા કાચા પૌવા મને આપતા એની હિંમત નથી ઉપડતી, એની જીભ નથી ઉપડતી.
એટલે જુઓ આને કહેવાય ખાનદાની. સુદામાએ નથી કહેવું પડ્યું કે હું આ લઈ આવ્યો છું, કારણ કે ન્યા ગયા પછી જોયું કે ઓહો હો આને દેવાય પોવા, ના ના ના, કારણ કે ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભોગ લગાડવાની હોય છે. વૈષ્ણવો પોતાના આગ્રહમાં નથી જીવતા હોતા કે હું લઈ આવ્યો એટલે તો દઈ જ દઉં, એનું જી થવું હોય થાય, ના એમ નહીં. ઉત્તમ પદાર્થોનો ભોગતા છે શ્રી હરિ. આપણે ભલે આપણી ત્રેવડ કરતાંય વધારે લઈ આવ્યા છીએ, પરંતુ આ કાચા પૌવા પણ કૃષ્ણને લાયક નથી, આ એને ન અપાય. ડોંગરેજી મહારાજ કહેતા, શેઠિયાઓ આવીને મંદિરમાં લાખ રૂપિયા મૂકી જાય ને તોય ભગવાન એની હામું ન જોવે, પણ એક ગરીબ માણસ જે મજૂરી કરતો હોય ને એ દસ્યુ નાખે ને તોય ભગવાનને એનો ભાર લાગે. કારણ કે ટકાવારીમાં ઓલા મોટા શેઠિયાના લાખ કરતા આનું દસ્યુ ટકાવારીમાં વધારે આગળ હોય. કૃષ્ણએ જે સુદામાને દીધું છે એ ટકાવારીમાં જોવું તો કંઈ નથી જેટલું એની પાસે છે, અને સુદામા તો માગીને લઈ આવ્યા એટલે ઓલરેડી માઇનસમાં હતું. આ છે સાહેબ, એટલે ટકાવારી કરો તો સુદામાએ જાજુ દીધું છો સીએ સાહેબ, આપણે બરાબર છે ને. આ છે ટકાવારી કરો તો કૃષ્ણએ જે દીધું છે એ મહાન નથી, સુદામા લઈ ગયો એ મહાન છે, ભગવાનની ઉપર એનો ભાર છે. ભગવાને પણ ખાનદાની બતાવી છે, જશોદાનો દીકરો છે, આ કોઈ સામાન્ય થોડો છે. જીવનના અંત સુધી ખાનદાની ગોતવા બેસો તો કૃષ્ણના ચરિત્રમાંથી છેક સુધી મળશે. સૈનિકો જેલમાં સૈનિકો હતા અને હુડાવી દીધા, બાકી મારી નાખે નહીં, કીધું એનો હું વાંક છે બિચારાઓનો, એ કંસના સેવકો છે, ભલે હુઈ જાય. પછી પછી કંસે કોઈને ખીજાણો તો કે માર્યા હતા કે એવો દાખલો છે નહીં, કેમ ભગવાને એનું ધ્યાન રાખ્યું. મારી લીલામાં તમે ઇનડાયરેક્ટલી હેલ્પ કરી છે, ચલો એને કંઈ ન થવું જોઈએ. ખાનદાની તો કૃષ્ણ પાસેથી સાહેબ, વિચાર કર્યો આ દઈ નહીં હગે એટલે સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથુક તંડુલા. સ્વયં જહાર, જહાર એટલે હરી લીધા, ખેંચી લીધું, જૂટવી લીધું. અરે શું છે આમાં, દેખાડ તો ખરો ક્યારનો આમાં આમાં આમ કરે છે. મિત્ર મિત્ર વચ્ચે કોઈ દી પડદો ન હોય, યાદ રાખજો. જીવનમાં સૌથી અંગતમાં અંગત સંબંધ હોય, નજીકમાં નજીકનો સંબંધ હોય તો મિત્ર મિત્રનો છે, પતિ પત્નીનો એ નહીં. બીજી કોઈ ગમતી હોય તો તમને કહે, પણ મિત્ર મિત્ર વચ્ચે તો કઈ હોય એવું, બધી બધીને ખબર હોય. દુનિયામાં સૌથી નજીકનો સંબંધ છે મિત્રનો છે, પતિ પત્નીનો પણ નથી. ભગવાન કહેલા આપણા વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ, તું ક્યારનો મારાથી હંતાળે છે હું દેખાડે. સુદામાએ કીધું કંઈ નથી કંઈ નથી, પણ ભગવાન શ્રી હરિએ તો ઝૂંટવી લીધા પૌવાને અને ગાંઠો માંડ્યા. આ કરમની ગાંઠું ખોલ નાખી સાહેબ. સુદામાના ભાગ્યમાં એમ કહે છે, લખેલું હતું શ્રી ક્ષય, આના ભાગ્યમાં સંપત્તિ નહીં રહે, શ્રીનો ક્ષય થઈ જશે. ભગવાન શ્રી હરિએ જ્યાં કરુણા કરી એક મુઠ્ઠી પૌવા ખાધા, અને શ્રી ક્ષય હતું ને એ ઊંધું કરી નાખ્યું. શ્રી છેલ્લે જવા દીધી, ય આગળ લઈ લીધો. હવે વાંચો તો શું થાય, યક્ષ શ્રી. યક્ષ નામ છે કુબેરનું, અને યક્ષ જેટલી શ્રી, કુબેર જેટલી શ્રી મળવી જોઈએ. આ છે દુનિયામાં સત્તા ભગવાનની હાલે છે વાલા, એના ચરણ પકડી રાખો. તમારા કર્મની હામું એ નહીં જોવે, કારણ કે દુનિયામાં સત્તા કર્મની ને પાપ પુણ્યની નથી હાલતી, એની હાલે છે. આના જેવો કોઈ દયાળુ થયો નથી, કોઈ થશે નહીં. માણસની આશા રાખશો તો કોક દી દગો થશે, ભગવાનની આશા રાખશે ને કોઈ દી દગો નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. હાથીની ઉપર દયા કરી તો આપણે તો માણસ છીએ, વાંદ્રિયા ઉપર દયા કરી, અરે રાક્ષસોને તારી દીધા તો હું ને તમે એનું ખોટું ખોટું તો ખોટું ખોટું જરાક તો નામ લઈએ જ ને, જરાક તો લોટી જલ ચડાવીએ છીએ એની માથે. આપણે તો કઈ રાવણ કુંભકર્ણ ને ધુંધુકારી જેવા તો પાપ નથી કર્યા ને, શું આપણા ઉપર કૃપા ન કરે. શ્રી ક્ષય હતું એમાંથી યક્ષશ્રી કરી નાખ્યું. કૃષ્ણે કરુણા કરીને ભાગ્યની રેખા ફરી, કૃષ્ણે કરુણા કરીને ભાગ્યની રેખા ફરી, ઓહો કૃષ્ણે કરુણા કરીને ભાગ્યની રેખા ફરી, કૃષ્ણે કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. ક્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે, ક્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે, હે ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે, ક્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય.
છે રે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે હે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે પ્રભુએ પૌવા હર્યાને ભક્તને તો ભૂપ કર્યા પ્રભુએ પૌવા હર્યાને ભક્તને તો ભૂપ કર્યા પ્રભુએ પૌવા હર્યાને ભક્તને તો ભૂપ કર્યા પ્રભુએ પૌવા હર્યાને ભક્તને ભૂપ કર્યા જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકા માં જાય છે સુદામાજી દ્વારકામાં જાય છે હે જો સુદામાજી દ્વારકામાં જાય છે પ્રભુએ પોતાના કરતા પણ વિશેષ સંપત્તિનું દાન કર્યું છે કદાચ કોકને એવું લાગે કે ખરેખર એવું હોય ખરું અત્યારની તારીખમાં દ્વારકાના મંદિરની સાઈઝ અને પોરબંદર જઈને સુદામા મંદિરની સાઈઝ જોઈ આવજો જાઓ સુદામાનું મંદિર થોડુંક મોટું નીકળશે હાજી જે એરિયા છે તમે જોઈ લેજો યા તો એકદમ સરખો અથવા તો કદાચ થોડોક જાજો નીકળે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની કૃપા થઈ ભક્ત તો ભૂપ બની ગયા બીજા દિવસે શ્રી સુદામદેવ કીધું કૃષ્ણને કે હવે હું પાછો જાઉં કીધું હા જલ્દી પધારો પ્રત્યક્ષ કંઈ સુદામાએ માંગ્યું નહીં પ્રત્યક્ષ કંઈ કૃષ્ણએ આપ્યું નહીં હા સુશીલાને બહુ હતું કે ધન આપશે કંઈ આપ્યું નહીં એટલે ધીમેકથી સુદામદેવ વિચાર કરતા કરતા જાય છે કે મને કંઈ દીધું નહીં બહુ સારું થયું કંઈ જ દીધું નહીં એ અતિશય સારું થયું હું કામ તો કે એટલા માટે થઈને કે ભગવાને એવો વિચાર કર્યો કે હું આને જો બહુ ધન આપી દઈશ તો બને કે એ કદાચ મને ભૂલી જાય અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન ઉચ્ચૈર નમામ સ્મરેત ઇતિ કારુણિકો ભૂરી ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂરી ના દદાત અધનઃ અયમ આની પાસે ધન નથી એને હું કદાચ ધન આપી દઉં તો ધનમ પ્રાપ્ય ધન પ્રાપ્ત કરીને એ માદ્યન એ મદમાં આવી જાય અને નમામ સ્મરેત કદાચ મારું સ્મરણ ન કરે તો ઇતિ કારુણિકઃ આવી કૃપા કરીને આવી કરુણા કરીને એણે ધનમ મે ભૂરી ના દદાત એણે મને બહુ ધન ન આપ્યું ક્યાં હું દરિદ્ર પાપીઓ ને ક્યાં કૃષ્ણ જે શ્રી નિકેતન છે પરંતુ હું બ્રાહ્મણનો દીકરો છું એમ સમજીને બાહુભ્યામ પરિરંભિતઃ મને તો એણે પોતાના હૈયે ઓળગાડ્યો જન્મભર કરેલા ભગવાનના જપનું ફળ પણ એટલું ન હોઈ શકે કે ભગવાન પોતે આવીને હૈયે વળગાડે એ તો એની કરુણા એની કૃપા એના અનુગ્રહનું જ ફળ છે ભગવાન મારા ઉપર કૃપા કરે મને તો જન્મે જન્મે એ જ ભગવાનનું સખ્ય અને એ જ ભગવાનનું દાસ્ય પ્રાપ્ત થાય આવા વિચાર કરતા કરતા પાછા આવ્યા છે અને ત્યાં જોયું તો પોતાના ઘરની જગ્યાએ તો મહેલો જોયા ચડકાટ કરે એવા મહેલોને જોઈને વિચારમાં પડી ગયા કે દ્વારકાજીમાં હું દર્શન કરવા ગયો ઠાકોરજીના અને પાછો આવ્યો ત્યાં સુધીમાં તો ધન તો ન દીધું પણ ઝૂંપડું હતું એ કોઈક બિલ્ડરે જગ્યા લીધી લાગે છે અને કામે પણ ગજબનું ફાસ્ટ છે જો તો ખરાબ આવીએ એના પહેલા બધું જાણે જાદુનો ખેલ બધું ઊભું કરી લીધું આ આ માંડવાનું એવું હોય તમે કથાના બે દી મોરાવો ત્યાં કંઈ કાગડા ઉડતા હોય ને બે દી પછી આવો તો આ બધું રેડી અને અહીંયા સાંજે પૂરું થાય પછી કાલ હવે ટાણે આવજો તો અહીંયા પાછું રેડી થઈ ગયું હશે બધું તરત જ વીંટાઈ જાય કામે ગજબનું કરે છે ત્યાં તો સુશીલાજી પધાર્યા અનેક દાસ દાસીઓ અને સેવકો સેવિકાઓ સાથે છે સુદામદેવનું પ્રેમથી સ્વાગત કર્યું જ્યાં પગે લાગ્યા તે સુદામદેવ કે મૈયા દૂરથી પ્રણામ કરો ઓને આમ ઊંચું કર્યું હું મૈયા તમારા છોકરાની મૈયા છું અરે સુશીલા તું આટલી સુંદર
કીધું પ્રભુએ કરુણા કરી, ભગવાનની કૃપાને કારણે. જુઓ, આપણે ચર્ચા કરી ગયા ભગવાનમાં બધા ગુણ છે. સુશીલાને ધન જોતું હતું, ભગવાને ધન દીધું. જે માંગો એ મળશે, બસ એટલા સ્માર્ટ રહેજો કે એની પાસે શું મંગાય શું ના મંગાય, બીજું કેટલું મંગાય અને કેટલું ના મંગાય, જરા સ્માર્ટનેસ ત્યાં બતાવજો. કારણ કે જે હોશિયાર છે, જે બરાબર માંગે, ભગવાન એને બહુ હરખથી આપે છે. છે તો ખરું એની પાસે, શું નથી, પરંતુ માંગવામાં વિવેક હોવો જોઈએ. સુશીલાને જોતું હતું, સુશીલાજીને ભગવાન શ્રી હરિએ કૃપા કરીને ધન આપ્યું છે, પ્રસન્ન છે. બસ ભગવાન એ જ ઈચ્છે કે મારા ભક્તો પ્રસન્ન રહે, એની પ્રસન્નતામાં જ મારી પ્રસન્નતા છે. પછી તો નારાયણદાસ ભક્તમાલી મામાજી કહીને બોલાવતા એમને, બક્સરના સંત, જ્યાં વિશ્વામિત્રજીનો આશ્રમ બિહારમાં. એ જ્યારે પોરબંદર અમારે ત્યાં ભાગવતની કથા સુદામદેવનું ચરિત્ર કરવા આવ્યા ત્યારે એમણે બહુ સરસ વાત કરેલી. એમણે કીધું કે સુદામદેવે પોતાની પત્નીને એમ કીધું કે હવે તો આમ રૂપિયો રૂપિયો થઈ પડ્યો કે નહીં? કીધું હા. ખાતા ખૂટશે? કીધું નહીં ખૂટે. તો પછી હવે આપણે જે જલસા કરવા હોય કરાય ને? કીધું હા. ફાઇન, તો એક કામ કર, તું છે ને સોનાની રોટલીઓ બનાવ, ચાંદીનું શાક કર, હીરાના અથાણા કર. એટલે ધીમેથી આમ આજુબાજુ જોયું, કોઈ દાસ દાસી નહોતા, એટલે પૂછ્યું કે આ અચાનક જ એટલું બધું જોયું એટલે કંઈ ફેર નથી પડી ગયો ને? આ કંઈ ખવાય? સુદામાએ કીધું, મારે દેવી તને આટલું જ કહેવું છે, યાદ રાખજે આ બધું આપણી પાસે હોય ભલે, આ ખવાય નહીં. આ જ મેસેજ જે તા તું મને પૂછે છે એ જ મારે તને કહેવું છે, પણ તારા મોઢે બોલાવું તું કે યાદ રાખજે આટલું બધું ભલે ભગવાને દીધું, આ ખવાય નહીં. નહોતું ત્યારે તારી કંઈ ફરજ નહોતી, પણ હવે તારી પાસે છે તો તારી ફરજ છે. તારી આજુબાજુ જેટલા છે એમાં કોઈ જરૂરિયાતવાળું હોય અને તારી પાસે જરૂરિયાત કરતાં વધારે હોય તો જેની પાસે જરૂરિયાત જેટલું પણ નથી એને દેજે. તારું નકામું હોય કમસે કમ એ તો, કારણ કે દુનિયામાં ઘણા એવા માણસો છે કે જે આપણે ફેંકી દઈએ ને એ પણ એની પાસે નથી. એટલે આ કથામાં બે વાર બોલો, ત્રીજી વારે કહી દઉં, ડબલા ડુબલ્યુ ના લેજો, ટીનના ડબ્બા લેવાનો એ ખરીદી આવો. તમારા કપડાં જેની પાસે નથી એને દો, કારણ કે ટીનનો ડબ્બો તમે તમારી જરૂરિયાત નથી, એ તો તમે કાઢીને લેવા માંગો છો, એક્સ્ટ્રા સામાન ભરો છો. અને જેની પાસે જરૂરિયાત જેટલું પણ નથી એ લોકોને તો જરૂરત છે, એનું અંગ નથી ઢંકાતું. એટલે ડબલા ડુબલી ઓછા લેવો તો હાલશે, પણ શિયાળાના દિવસો આવવાના છે. હવે કંઈ કોઈને કહેવાની જરૂર નહીં, બસ એમને જ કોથળીમાં ભરીને જાઓ ને, જ્યાં કોઈ બેઠું હોય ત્યાં મૂકીને થાવ હાલતા. અમે કંઈ ચિઠ્ઠી લખવાની જરૂર નહીં કે આ પરિવાર તરફથી આને આ આ વસ્તુ આપીએ છીએ, એ કંઈ જરૂર નથી. તમે તમારો કચરો કાઢો છો એટલે તમને એમાં કંઈ દાતારીપણાનું અભિમાન ન હોવું જોઈએ. અને ઓલાની જરૂરિયાત સંતોષાય છે એટલે તમારો તો કચરો કાઢ્યો હશે તો પણ ઓલા આશીર્વાદ દેશે અને એ લાગશે. આશીર્વાદ લાગે છે, આશીર્વાદ મળે છે સાહેબ. સાંભળો છો તો કરજો એ ખરા. ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરી સુદામદેવે દશમસ્કંધની અન્યાન્ય કથાઓ કહીને વેદસ્તુતિ વગેરે ચર્ચાઓ છે. મારી પાસે સમય નથી, 12:30 થયા છે, 9:30-12:30 ટાઈમ હતો આજે. ઓકે, કોઈ બોલતા નહીં કે મોડું થયું હતું, 9:30 કથા, 12:30 આવો કથાને વિરામ આપું. બપોર પછી 3 વાગ્યે ફરીથી આગળ કંઈ ભગવત ચર્ચા કરીશું. 11મા સ્કંધની થોડી વાતો મારે કહેવી હતી એટલા માટે મેં દશમસ્કંધને અત્યારે પરિપૂર્ણ કર્યો છે. અને 5-1 વાગ્યાની આજુબાજુ આપણે સૌ આ મહામહોત્સવને વિરામ તરફ લઈ જઈશું. આવો હવે અત્યારે એ બધી વાત નથી કરવી, હજી આપણી પાસે સત્સંગનું એક સત્ર બાકી છે. અત્યારે કથા પૂરી કરું એના પહેલાં 2 મિનિટ માટે ભગવાન શ્રી હરિનું નામ ગાઈએ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ, જય જય
जय जय राधा रमण हरि बोल, 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 जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल, जय जय राधा रमण 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 हरि बोल, हरि बोल, जय जय राधा रमण 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 हरि बोल, जय राधा जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, 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 हरि बोल,
बोल हरि 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 बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण સાથે કથાને વિરામ બપોરે 3 વાગ્યે કથા વિરામ કરવા માટે થઈને પુનઃ ભેગા થઈશું ઠાકોરજીના ચરણમાં શેષ વાણીની પૂજા સમર્પિત કરીશું આવો કથાને વિરામ આપીએ જય જયકાર કરીએ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી બાલ કૃષ્ણલાલ કી જય સદગુરુ ભગવાન કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર